હંમેશા આપણે એવું વિચારીએ કે પેઇન એટલે ખરાબ, દુખે છે, મને દુખે છે, એટલે આપણે એને નેગેટિવ વસ્તુ તરીકે લઈએ, બરાબર? પણ પેઇન એક બોડીનો એવો મિકેનિઝમ છે કે જે એ બોડીને આગળ ડેમેજ કરતા પ્રિવેન્ટ કરે છે. સો પેઇન ઇઝ ગુડ ફોર અસ. ઓનલી થિંગ ઇઝ આપણે એને ગણતરી રાખતા નથી, કાં તો પછી આપણે એને ટેકલ નથી કરી શકતા. પેઇન એટલે થાય છે કે જ્યારે પણ કોઈને પણ દુખે કે કંઈ પણ એ લોક થઈ જાય તો શું થાય કે એની મુવમેન્ટને અટકાવી દે, બોડી જાતે જ એની મુવમેન્ટ અટકાવી દે. બીકોઝ જ્યારે પણ પેઇન થાય ત્યારે આજુબાજુના સ્નાયુઓ સ્પાઝમમાં આવતા હોય. સ્પાઝમ એટલે એ જકડાઈ છે કે એ ભાગ જે છે એની મુવમેન્ટે ઓછી કરી દે. એ કેમ ઓછી કરે? કારણ કે એને એવું છે કે એ વસ્તુને હીલ કરે, બરાબર? કોઈ પણ વસ્તુને તમારે હીલ કરવી હોય તો શું કરવું પડે? એના માટે તમારે એને રેસ્ટ આપવો પડે. ધારો કે આપણે બીમાર પડીએ છીએ કે ફીવર આવે કે ગમે તે કન્ડિશનમાં, આપણે લોકો શાંત થઈ જઈએ છીએ, આપણે આરામ લઈએ છીએ તો જલ્દી સારા થઈ જઈએ છીએ. બીકોઝ એક બોડીની મિકેનિઝમ છે કે જેનાથી એ હીલિંગ ફાસ્ટ કરે છે. ઓકે, સો પેઇન ઇઝ ગુડ, પણ આપણે એ પેઇનને ક્યારે કેટલું આવે છે અને કેમ આવે છે ને એને તમારે શોધવું પડે. સો યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ રૂટ કોઝ કે એક્ઝેક્ટલી શું કારણ છે. ધારો કે ફીવર, તો ફીવરમાં કેટલા બધા કારણ છે, બરાબર? ફીવરનું કોરોનામાં પણ ફીવર આવે, ઇન્ફેક્શનમાં પણ આવે, મેલેરિયામાં પણ આવે, પણ ફીવર શેના લીધે છે એના ઉપરથી આપણી દવા નક્કી થાય. એ જ રીતે પેઇન કેમ થાય છે? તમારી ખોટી પોઝિશનના લીધે થાય છે, કારણ કે જો ખોટી પોઝિશનના લીધે થતી હોય તો ઓન ઓફ થયા જ કરે. આજે સારું હોય, બે દિવસ તમને સારું રહે, ફરી પાછું નોર્મલ દુખાવો ચાલુ થાય, પાછું સારું રહે. ઇટ મીન્સ કે એવું કંઈક તમે કરો છો ડેલી રૂટીનમાં કે જે શરીર માટે બરાબર નથી, દેટ ઇઝ નોટ ગુડ ફોર યોર બોડી. એટલે એના લીધે તમને સિગ્નલ આપે છે કે હવે કંઈક ધ્યાન આપવું પડે. ઓકે, તમારો ગમતો વિષય SIP, સિસ્ટમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, બધાને જ ખબર છે, બરાબર? અને બધા જ ઇન્વેસ્ટ કદાચ ઇન્ડિયાના મોટાભાગના લોકો SIP કરતા હશે, પણ એ શેમાં કરે છે? વેલ્થમાં કરે છે, હેલ્થમાં નથી કરતા, બરાબર? આ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે અમારી SIP શું છે? SIP એટલે સિસ્ટમિક ઇન્વેસ્ટમેન્ટ ઇન પોસ્ટ. જેટલું તમે તમારા પોસ્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું તમને ગેઇન મળશે. SIPમાં કદાચ તો અપ એન્ડ ડાઉન એ થાય, આમાં તો અપ જ રહેશે, બરાબર? એ ગેરંટી હું આપી શકું છું. જેમ સ્ટોક માર્કેટમાં હસવાનું પણ આવે અને રડવાનું પણ આવે એના જેવું છે. હ્યુમન બોડીમાં કેવું છે, એ હંમેશા એજિંગ થાય. નાનો છોકરાની જે ફ્લેક્સિબિલિટી હોય એ 80 વર્ષના દાદાની નહીં હોય, બરાબર? એટલે ધીરે 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 એ ડિટોરિએટ થાય છે. એ બધાને ખબર છે કે એ ડિટોરિએશન છે, બરાબર? સ્ટીલ આપણને એવું છે કે આપણે તો અમર છીએ એમ કરીને આપણે બધું કરતા હોઈએ છીએ, સ્પેશિયલી બોડીનું ધ્યાન નથી રાખતા. એટલે ધીસ ઇઝ એન એજિંગ પ્રોસેસ. આપણા હાથમાં શું છે? એજ અટકાવી આપણા હાથમાં છે નથી, એ ડે બાય ડે થવાની છે. આપણા હાથમાં એક વસ્તુ છે, ખાલી એ એજના લીધે જે ડીજનરેશન થાય છે, જે ઘસારો લાગે છે, એના રેટને ઓછો કરો, એના સ્પીડને ઓછો કરો, એ આપણા હાથમાં છે, બરાબર? ધારો કે તમે ઘણા બધા જોયા હશે કે જે રોજ મોર્નિંગ વોક કરતા હોય, જે હેલ્થમાં સારા હોય, એ 70-80 યર્સ સુધી એટલી જ હેલ્થ મેન્ટેન કરતા હોય છે, બરાબર? જ્યારે એની અગેન્સ્ટમાં અમુક લોકો સ્મોકિંગ કરતા હોય કે પછી એવી હેબિટ્સ હોય કે જે તમારા બોડીને ડેમેજ કરે, તો એ લોકો જલ્દી ઘસે, બરાબર? હવે એ આપણા હાથમાં છે કે આપણે એ શું કરવું. દેટ ઇઝ ઓનલી અવર હેન્ડ, અધરવાઇઝ એજ તો બધાની થવાની છે.